સુરતમાં પવિત્ર રમઝાનના પ્રથમ દિવસે મસ્જિદમાં અસરની નમાઝ અદા કર્યા બાદ એક આધેડને બહાર ખેંચીને માર મારવામાં આવ્યો હતો, જેથી ઇજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ ટાંકા લેવા સહિતની સારવાર આપી હતી. અહીં ઇજાગ્રસ્તે આક્ષેપ સાથે કહ્યું કે મિંડી ગેંગના સભ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. નાનપુરાના ખલીફા મોહલ્લામાં રહેતા મોહમ્મદ ઇરફાન મોહસિદ શેખ જમીન બ્રોકર તરીકેનું કામકાજ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પવિત્ર રમઝાન માસ શરૂ થયો હોવાથી બંદગી કરવા માટે તેઓ મોહલ્લામાં આવેલી મસ્જિદમાં અસરની નમાઝ અદા કર્યા બાદ રોકાયા હતા. જો કે આ દરમિયાન તેમને ત્યાંથી ખેંચીને અલતેફ અપાર્ટમેન્ટ પાસે લાવીને મહિલાઓ અને પુરૂષોએ ભેગા મળીને છાતીથી લઈને હાથ અને માથાના ભાગે માર માર્યો હતો. લાકડાના ફટકા સહિત માર મરાયો હોવાથી ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યું હોવાનું પરિવારજનોએ કહ્યું હતું. ઇજાગ્રસ્તો મોહમ્મદ ઇરફાન મોહસિન શેખે આક્ષેપ સાથે કહ્યું કે મિંડી ગેંગના અનુ મિંડી અને યશા મિંડી સહિતના 30 વધુ લોકો દ્વારા હુમલો કરાયો હતો. મસ્જિદમાં ધાક જમાવવા માટે કદાચ આ હુમલો કરાયો હોય તેવું લાગી રહ્યું છે. આ લોકો બહારથી આવીને ધાક જમાવવા પ્રયાસ કરતા હોય છે. અગાઉ પણ આ લોકો સામે ગંભીર ગુનાઓ નોંધાયા છે, ત્યારે અમારી એક જ માંગ છે કે અમને ઝડપથી ન્યાય મળે. મારા નામ મોહમ્મદ ઇરફાન મોહસિન શેખ, નાનપુરા ખલીફા મોહલ્લે મેં રહેતા હું. બરાબર, ક્યા ઘટના હોય આપકે સાથ? ઓર મેં મસ્જિદ મેં થા, બરાબર, મસ્જિદ મેં અલ્લાહ કે ઘર મેં મેં થા, ઇબાદત મેં થા. અનુભાઈ મીંડી મેરે પાસ આય, અનુભાઈ ઓર મેરે કો કુછ બાત કરી કે ભાઈ કોઈ આદમી ના હતું ને હમારા નામ લિયા મસ્જિદ કી પતાવત મેં, હમ સામને સે જા રહે, બોલે હમ ક્યું બોલે કે સામને સે જાયેંગે યે, તો મેં મિલને કા સમાધાન કરાતા હું. મેં મિલને કે બીચ મેં રહે કે લોકો કી પતાવત કરવાતા હું. ઓર મસ્જિદ કી ચાલ કા પ્રોબ્લમ થા, તો ચાલ કે અંદર જબ ઘર ઉતારા કચ્ચા, વો બિલ્ડરને જો ખરીદી કરી હૈ વો પ્રોજેક્ટ કરને વાલા હૈ, તો મસ્જિદ કા જો પીછે કા ભાગ ખુલ રહા હૈ, તો વો બોલને લગે કે ભાઈ પતરે લગા દો. તો મેં કહા ભાઈ પતરે તુમ લગાઓ, જો ટ્રસ્ટી હૈ ઉનસે પૂછ લો તુમ. બરાબર, ઓર કિસીને અનુભાઈ કો કુછ અનપ સનપ બોલા હૈ મેરે બારે મેં, ને મેરે કો ભડકા હૈ, ને મેરે સાથ બોલને મેં મેરે કો લેકે ગયા અનુભાઈ, ને મિલને કે અંદર મેરે પે હુમલા કરા. અનુભાઈ મીંડી, ઉનકે બચ્ચે તહા મીંડી ઓર મહેશ મીંડી ઓર સિદ્દીક રંગવાલા, ઉનકે જો આદમી ઉનકે વાઉચર હૈ જો સાથ મેં રહેને વાલે ઓર એક હુસેન કરકે એક. કિતને લોગોને હમલા કિયા ઓર મેરે પાસ કમ સે કમ 25 એક આદમી ઓર હથિયારો કે સાથ આયે મેરે પાસ, ઓર મેરે કો યે મારે ઓર ટાંકે આયે મેરે કો ઘાવ મારે. કિતને ઓર મિલને કે અંદર ઉનકા તરાસ બહોત હૈગા, લોગો કો ધાક ધમકાના, લોગો કો પૈસા ડાલના, બસ ધમકો ધમક્યો, હર એક કો ધમક્યો દેતે હૈ. ઓર પોલીસ ખાતા ભી જાનતા હૈ કે યે લોગ કૈસે હૈંગે, કોન હૈંગે, इनका कायम मुंसर है. ये लोगों ने मर्डर भी करे है, सब कुछ करा है, लेकिन आज तक इसका तराश पुलिस खाता इसका साफ नहीं करा रही है. अब पुलिस से क्या आपकी मांग है? बस ये कह के मिंडी का जो मसला है, मिंडी कहेंगे मिलने के अंदर इसका जो तराश है, मिलने का यह ना माहौल खराब कर दिया है. और मैं लोगों की बुल्लू वाले को तुम पूछ सकते है कि मैं लोगों को ये कहता हूँ, मैं विवाद को खत्म करता हूँ, मैं लोगों के झगड़ों में पतावत करवाता हूँ. ये लोगों को मेरे पर घाई थी और ये लोगों को इनका एक वर्ड बनाना है, वसअप चाहिए इनको. इनको मस्जिद से कोई से कुछ नस्बत नहीं है. बस ये है कि हमारा होल्ड होना चाहिए, हमसे लोग डरने वाले चाहिए, हमारे खिलाफ कोई जाने वाला नहीं चाहिए. मैं इनके बारे में कोई खिलाफ नहीं बोला, इनको किसी इनके वाउचर जो आदमी ने इनके साथ में रहने वाले उन्होंने बोला है. कुछ भड़काया तो मेरे को मस्जिद में से ही लेके गए, न मेरे पे अटैक करा, इनकी घर की औरतों ने सब ने मिल के. ब्यूरो रिपोर्ट, एलके स्टार न्यूज, सूरत.